जान स्वामी महाराज जनी जय अक्षर पुरुषोत्तम महाराज जनी जय शास्त्र जी महाराज जनी जय योगी जी महाराज जनी जय શિક્ષા પત્રીના પારાયણની અંદર આપણને સર્વોપરી શ્રીજી મહારાજની જે વાત બહુ સારી રીતે વિવરણપૂર્વક સમજાવવામાં આવી છે, એટલે એ ઉપાસનાનો માર્ગ છે એ સમય કચ્છ બરોબર સમજવો. એમાં જો ખામી રહી જાય તો પછી બહુ અંતર પડી જાય, એટલે મોક્ષને માટે કલ્યાણને માટે મોટું અંતર થઈ જાય. એટલે ભગવાનનું સ્વરૂપ છે જેવું છે તેવું સમજવું, એટલે એ સર્વોપરી સર્વ અવતારના અવતારી સર્વ કારણના કારણ શ્રી મહારાજ છે. એ બધા આધારો આપણે વચનાવટની અંદર છે, શિક્ષાપત્રીની અંદર છે, સંતોના કીર્તનો પણ આપણે સાંભળ્યું પ્રેમાન સ્વામી છે, એવા બધા જે સંતો છે એમના કીર્તન ભક્તિની અંદર પણ મહારાજને એ રીતે સર્વોપરી કહ્યા છે. અને એ રીતે ભક્ત પોતાના ઈષ્ટદેવને સર્વોપરી માને એમાં કંઈ ખોટું નથી, અગર બીજા અવતારોનો કોઈ દ્રોહ નથી કે નિષેધ નથી કે અનાદર નથી. દરેકમાં પોતાના ઈષ્ટદેવને વિશેષ મહત્વ અગર સર્વોપરી માને એથી કરીને કંઈ ખોટું પણ નથી. દરેકને છે પોતાની જે માન્યતા હોય શ્રદ્ધા હોય એને વિશેષ સર્વોપરી રીતે કે માને અને એ માનીને પોતાની ભક્તિ કરે તેનું એનું ફળ મળે છે. એમ આપણે રામની ભક્તિ કરતા હોય રામને વિશે એ પોતે માન્યતા રાખે, એને સર્વોપરી માનીને ભજે અને રામાયણ આદિ વાંચન થાય તો એમાંથી એને સમાસ થાય, એની ભક્તિ એમાં વધે, ભાગવતથી કૃષ્ણ પરમાત્માને વિશેની ભક્તિ વધે, એમને વિશેનો મહિમા સમજાય. એમ જે શાસ્ત્રો છે એ જે શાસ્ત્રોમાં જે ભગવાનની મહત્તા ચરિત્રો ગાયા હોય એને સમજવાથી એમાં આપણી ભક્તિ વધે અને થાય. પણ એ રીતે પોતાની મહત્તા માને અને બીજાનો એમાં અપરાધ કે દોષવાની વાત નથી, પણ ખરેખર જે આપણે જેના ભક્ત થયા છે એને એ સ્વરૂપ સારી રીતે સમજવું જોઈએ. ઘણા ભક્તો આપણે જોઈએ છીએ કે એક વાછરાનો ભૂ હતો, વાછરા ગામ છે, ગોંડલ સ્ટેટમાં આવેલું છે, બહુ નાનું ગામ છે, અમે પણ ત્યાં ગયા છે. એ વાછરા દેવ મનાય છે, વાછરા દેવ, અને વાછરા દેવનો એ ભૂ એટલે ભક્ત. આ ગામ નાનું છે, અત્યારે જગ્યા જુઓ તો કંઈ એમાં જગ્યામાં કંઈ આવી મોટું મંદિર કે શિખરબંધ મંદિર નથી, આમ ખાલી છાપરા જેવું છે અને એની અંદર પતરાયેલો દેવ છે અને એનું એ ભક્તિ ભજન કરે છે. પણ એક વખત એ પોતે ત્યાં દ્વારકા ગયા, એ જે ભૂ હતા એ ભક્ત હતા ત્યાં ગયા. હવે દ્વારકાની અંદર ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માનું સ્વરૂપ જોઈને ખૂબ રાજી થયો અને એને ભગવાનનું સ્વરૂપથી એને બહુ આનંદ થયો. પછી પોતે કહે છે મારા વાછરા દેવે દ્વારકાધીશને કેવું રૂપ આપ્યું છે, સુંદર રૂપ આપ્યું છે કહો. હવે વાછરા દેવ ક્યાં અને દ્વારકાધીશની વાત ક્યાં, એટલી બધી આ વાત છે. છતાં પણ વાછરા ભૂવા તો એક હમણાં સામાન્ય કંઈક થયા છે વાછરા દેવનું, અને આ લોકની અંદર એવી ઘણી રીતની માન્યતા હોય છે આ તો ભગવાનનું સ્વરૂપ કૃષ્ણનું સ્વરૂપ અને એનો મહિમા આજે લોકોની અંદર છે. પણ કહેવાનું છે એને એના દેવની વિશે એટલી બધી શ્રદ્ધા, એટલે એના દેવની જ મહત્તા ત્યાં આગળ એને દેખાઈ કે મારા વાછરા દેવે એમને રૂપ આપ્યું છે, કે એમને રૂપ હતું નહીં. આવી એને એની ભક્તિની વાત છે, એટલે એને કોઈ અનાદર નથી, એને ભક્તને લઈને ભક્તને વિશે એવો ભાવ દેખાય એટલે એ પોતે બોલે છે. આપણે જોઈએ છીએ કે તુલસીદાસ પણ જ્યારે પોતે વૃંદાવનની અંદર દર્શન કરવા ગયા અને ત્યાં પોતે દર્શન જ્યારે કર્યા અને ગોકુળની અરે મથુરાની અંદર વૃંદાવનની અંદર બધા મંદિરનું દર્શન કરતા હતા. બાકે બિહારી ભગવાન કૃષ્ણનું સ્વરૂપ, બાકે બિહારી સ્વરૂપ બહુ સુંદર છે, બહુ દર્શનીય છે અને આપણને ઘણી વાર ત્યાં દર્શન કરવાનું મન સ્થિર ત્યાં ઉભા રહે મન સ્થિર થઈ જાય એવું સુંદર સ્વરૂપ છે. અને એ દર્શન જ્યારે એમને કર્યા
આપણે શું તુલસીદાસે તુલસીદાસે કર્યા પછી ત્યાં ઘણી વાર બહુ સ્થિર થઈ ગયા. એકદમ એમને બહુ જ આનંદ આવી ગયો. પછી સ્વરૂપને જોઈને પોતે બોલ્યા કે ક્યાં કહું છવી આજ કે ભલે વિરાજો નાથ તુલસી મસ્તક જમ નમે ધનુષ્ય બાંધ લ્યો હાથ. શું કહે છે? તમે કૃષ્ણનું સ્વરૂપ છો, બહુ સુંદર છે. હવે આપણે જાણીએ છીએ કે રામનો અવતાર ને કૃષ્ણ અવતારથી પણ વિશેષ થયેલો છે ને આપણે એની મહત્તા છે, પણ એમને ભક્તિ રામને વિશે હતી એટલે એમને રામની મહત્તા કહી દીધી કે જો તમારે મને દર્શન આપવો હોય તો ધનુષને બાંધ રામરૂપે મને દર્શન આપો તો મને શાંતિ થશે. ભલે સ્વરૂપ તમારું સાચું છે, સરસ છે, બીજું થયું, પણ મને રામરૂપે દર્શાવો. મારે રામને વિશે ભક્તિ છે એ સિવાય મારું મસ્તક ક્યાંય નમે નહીં, એટલે અનાદર નતો. હા, ત્યાં આગળ કૃષ્ણનો અનાદર નથી, પણ એની એક ભક્તિ અનન્ય ભક્તિ છે, જેને પ્રતિવત્તા ભક્તિ કહે છે, અનન્ય ભક્તિ કહે છે. અનન્ય ભક્તિનો ભાવ છે અને ભક્તને આવો અનન્ય ભાવ હોવો જોઈએ તો જ એની અંદર આપણે સાર્થકતા મળે. કે ધનુષ્યવાન હાથ લો તો જ મારું મસ્તક નમશે. ક્યાં કહું છબી આજની, કે આજની છબીની શું વર્ણન કરું, થઈ શકે એવું નથી, એવું સુંદર તમારું મુખ સ્વરૂપ છે. ક્યાં કહું છબી આજની ભલે બિરાજો નાથ, પણ તુસ્તી મારું મસ્તક તો જપ ધનુષ્યવાન લ્યો હાથ. કે ભગવાને પછી પણ એનો ભક્તિને વસ્તીને સ્વરૂપનું બદલ્યું કે કીટ મોરલી કીટ ગોપિયન કે સાથ અપને ભક્ત કે કારણે કૃષ્ણ ભયે રઘુનાથ. ભગવાને પણ રૂપ બદલી નાખ્યું, ધનુષ્યમાં હાથ લઈને એને દર્શન આપ્યો. આ પ્રતિવત્તાની ભક્તિનો પ્રતાપ છે. આમાં અનાદરની વાત નથી કે કૃષ્ણનો કેમ અનાદર કર્યો, પણ આ એક ભક્તિની વસ્તુ છે. આવી ભક્તિ જો આપણી હોય તો આપણે સાચા ભક્ત છે. બાકી જય બધે જય બધા હરખા કરવા જાઓ તો એ કંઈમાંથી કંઈ લાભ થાય નહીં, બધા લબડાય નમો જેવું થાય. આમે નહીં આમે નહીં 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 ત્યાંય નહીં. એટલે આ તો ભક્તો કેવા થયા છે એની વાત કરું, તુલસીદાસની વાત. એવી રીતની આપણી પ્રતિવત્તા ભક્તિ હોવી જોઈએ. હનુમાનજીની પણ એક વાત છે અને સ્વરૂપ રામ સ્વરૂપ શાસ્ત્રીએ કહેલી વાત. એક વખત ભગવાન રામ પોતે પોતાના દરબારમાં બેઠા હતા અને બિરાજમાન હતા, પોતાના સિંહાસન પર બેસીને પોતે બધું આ કરતા હતા. એટલામાં ત્યાં આગળ શિવજી પધાર્યા, જે શંકર ભગવાન છે પોતે આવ્યા. એટલે આવ્યા એટલે સ્વાભાવિક એમનો આવકાર એવા બીજું કરું, બેસવા માટે આસન પણ આપ્યું ભગવાને દેવું. થોડી વાતચીત થઈ, વાર્તાલાપ થયો, બધી રીતે વાત થઈ. પછી હનુમાનજી ત્યાં સેવક તૈયાર હતા. હનુમાનજીને ભગવાન રામને વિશેની કેવી અનન્ય ભક્તિની વાત કરી છે, પ્રતિવત્તાની ભક્તિની વાત. તો પછી કહ્યું કે તમે જરા પાણી લાવો, શિવજી પધાર્યા છે તો એમને પાણી આપણે જેમ કોઈ મહેમાન આવે તો પાણી. સેવકને વાત કરી, એમ સેવક હનુમાનજીને વાત કરી કે પાણી એમને લાવો અને પાણી આપો આવો. એટલે એ પોતે ગ્લાસમાં બહુ સુંદર સારો સ્વચ્છ હતો, એમાં ભરી પાણી લઈને આવ્યા. એટલે એમને આવીને સીધો રામને ધર્યું. આ કરું શિવજીને કહ્યું છે પણ એમને રામને આપી આવ્યું. રામ ભગવાન કહે છે મેં તમને આમને આપણ કહ્યું છે. બરાબર છે, આપની વાત સાચી છે કે હું બહુ નાનો માણસ કહેવો. શિવજી જેવા સમર્થ દેવ એમને હું કંઈ ઓફર કરું એના કરતાં આપ ઓફર કરો તો સારું, કે આપના હાથે જો અપાય તો બહુ સારું કહેવાય, મહત્તાની વસ્તુ છે. હવે એની અંદર એમને કેવો એક ભાવ બતાવી દીધો કે પોતાનો જે નિષ્ઠા છે એ રામને વિશે નિષ્ઠા છે એ પણ રાખી અને સાથે વિવેક પણ રાખ્યો. એટલે કહેવાનું શું, રામને વિશેની ભક્તિ એટલે રામને જ ધરવું, રામના પ્રસંગનું ત્યાં જાય, એટલે એવી એમની ભાવનાથી આ વાત કરી. એટલે કહેવાનું આ પ્રતિવત્તા ભક્તિની વાત છે. આવી જો ભક્તિ આપણી હોય ને તો ભગવાન આપણા પર રાજી થાય. એટલે એમાં કોઈ અનાદર નથી થતો, તિરસ્કાર નથી થતો, પણ વિશેષતા જે દેવની વિશે હોય તો સ્વામી કહે છે આપણે એનું સુખને પ્રાપ્ત થાય છે. આવી આપણા જીવનની અંદર દ્રઢતા કરવા છે. ગોપીઓને પણ કહ્યું કે જ્યારથી ભગવાન કૃષ્ણના દર્શન થયાથી ત્યારથી બીજા વિષય ઝેર જેવા જગતનો સુખ પણ થઈ ગયા. એવી અનન્ય ભક્તિ એમને પણ હતી અને એવા ઘણા ભક્તો અનન્ય ભગવાનની ભક્તિ કરેલી છે. એટલે એથી કરીને કોઈ બીજા મહારાજને જો આપણે સર્વોપરી કહીએ એટલે કોઈનો અનાદર નથી, કોઈને માની લેવાની પણ જરૂર નથી. પણ આવી ભક્તિ આપણે દરેકે પોતાના ઇષ્ટદેવ જેના થકી આપણે શ્રેય માન્યું છે, કલ્યાણ માન્યું છે, મોક્ષ માન્યો છે અને જેને આપણે રાજી કરવા છે તો એને વિશે આવી ભક્તિ હોય છે. એ સિવાય બીજે આપણું મન ચલાયમાન ના થાય, એ વિશે આપણું મને કંઈ ચલાયમાન ના થાય. શ્રીજીમાના વખતમાં મહારાજે ગઢપુરની અંદર અન્નકોટ ઉત્સવ કર્યો, બહુ મોટો અન્નકોટ ઉત્સવ કર્યો. બધા દેશ દેશથી હજારો ભક્તો આવ્યા હતા અને એ ઉત્સવ મોટો જબરદસ્ત. એ ઉત્સવની અંદર તૈયારી કરવા માટે જે આપણે બધા તૈયારી કરી વાનગીઓ તૈયાર કરીને
બધા નિષ્ઠાને પેલા પરસાને બીજું ત્રીજું ઘણી વાનગીઓ આપણે અન્નકૂટમાં જેમ ધરાય છે એ મહારાજના વખતમાં પણ એ રીતનો જ ઉત્સવ હતો. એટલે બૈરા જે બાહ્યો ભક્ત જીવુભાન લાડુભાન એમના બધા ભક્તો સમુદાય એમને બધાએ દસ પંદર દિવસે આપણી મહિનાથી તૈયારી જેમ કરીને બધું તૈયાર કરેલું અને પોતે એ પ્રમાણે દરેક વસ્તુ ચીજ બધી તૈયાર કરી અને મહારાજ ત્યાં થાળ ધરાયો. એકડે વાસુદેવ ભગવાનની મૂર્તિ હતી એની આગળ શ્રીજી મહારાજ તો પોતે હતા પણ ત્યાં અન્નકૂટ બધો ધર્યો. અન્નકૂટ ધર્યા બધી થાળ દિવસે ઉત્સવ થઈ રહ્યો. બહુ સારી રીતે ઉત્સવ થયો. હજારો માણસે દર્શન કર્યા, પ્રસાદ પણ લીધો, બધું થઈ ગયું. પછી ત્યાં આગળ આ ઉત્સવ થઈ ગયા પછી રાત્રે બાઈઓ પોતે સંધ્યા આરતી પછી પોતે ભજન કીર્તન કરતા હતા. પોતાનું જે બેસવાનું સ્થાન એમાં બેસીને જીવવાન લાડુભાન બધી બાઈઓ ભક્તોએ ખૂબ ભજન કર્યું અને ભજન કરતા હતા. હવે એ ઘડી જ્યારે એ ભજન કીર્તન કરે છે તે વખતે એક સ્ત્રીનું રૂપ ત્યાં આગળ એમને જોવામાં આવ્યું, દિવ્ય રૂપ. અને એ જોઈને એમને મનમાં જરા આંખ પર એમ જોવાનું મન થવા લાગ્યું. હવે ઘડી એમ જોયું એટલે વારે વારે જોવાનું મન થયું અને એમના તરફ એનું મન આકર્ષાય છે. આમ તો મહારાજનું ભજન કરે છે, મહારાજની મૂર્તિ સામે છે, બધી રીતે એ કરે છે, પણ છતાં પેલું જોવાનું મન થઈ જાય કોણ છે શું છે એમ કરીને પાછું જોયે. પણ જોઈને એમનું મન આકર્ષાય, આગળ બધાનું મન આકર્ષાયું. એટલે પછી પૂછ્યું કે તમે કોણ છો? પછી મહારાજને પોતે એ વાત કરે છે કે મહારાજ અમારું તમારા સિવાય ક્યાંય મન આકર્ષણ કોઈ દિવસ થાય નહીં અને આજ કેમ થાય છે? કારણ કે અમે તો આપને વિશે અમારી અન્ય ભક્તિ છે એટલે મારું મન તમારા વિશે બીજે કોઈ દિવસ ગયું નથી અને જાય પણ નહીં, પણ આજે આ કેમ થાય છે? એવું એમના મનને સંકલ્પ થઈને પૂછ્યું ત્યારે પેલા ભાઈને પૂછ્યું કે ભાઈ તમે કોણ છો અને ક્યાંથી આવો છો અને શું છે? કે અમારે તો ભગવાન સ્વામિનારાયણ નિષ્ઠા છે એટલે અમારે બીજા કોઈની જરૂર નથી, અમારે બીજા કોઈને નમવું નથી અને અમે તો મહારાજનું ભજન કરીએ છીએ. અને એટલે પછી એ બોલ્યા કે ભાઈ હું ભક્તિ માતા છું, મહારાજના માતુશ્રીનું નામ ભક્તિ માતા હતું. એટલે ભક્તિ માતા એ વાત કરી કે હું ભક્તિ માતા છું અને હું એટલા માટે તમને દર્શન દે, મારા દર્શન તમને દુર્લભ છે. ભક્તિ ને ધર્મ માતા પિતા ભગવાનનો છે એટલે એ તો દર્શન થવા બહુ દુર્લભ છે અને દિવ્ય રૂપે હું દર્શન તમને આપું છું. એટલા માટે આપું છું કે તમે જે સેવા કરી અન્નકૂટ ઉત્સવની અંદર જે સેવા કરી એ સેવાના ફળ સ્વરૂપે મને મારો તમને દર્શન છે. બાકી મારો દર્શન બહુ દુર્લભ છે અને એ માટે હું તમને દર્શન માટે આવીશ. માટે આ પ્રમાણે તમારી ભક્તિને વશ થઈને આ પ્રમાણે દર્શન આપ્યા છે. એટલે કહેવાનું શું કે એમને એવી પ્રતિવત્તાની ભક્તિ બાઈઓ નથી કે એના સિવાય ભગવાન સિવાય બીજે કંઈ દ્રષ્ટિ ના જાય. ભક્તિ માતાએ કહ્યું એટલે બહુ રાજી થયા અને એ પ્રમાણે પછી ભક્તિ માતાને એમણે પ્રાર્થના કરી કે તમે અખંડ અમારા હૃદયમાં રહો, કાયમ અમારી પાસે તમે રહો એવી એમને પ્રાર્થના કરી. ત્યારે ભક્તિ માતા શું કહે છે કે હું છું પ્રતિવત્તા, હું પ્રતિવત્તા છું એટલે મારા પતિ જ્યાં હોય ત્યાં જ હું રહું, બીજે કોઈ ઠેકાણ રહેવું નહીં. આજે પ્રતિવત્તા શ્રીનો ધર્મ છે. આજે પ્રતિવત્તાની વાત કરવા જઈએ તો બધું એવું છે કે કોઈ કોઈને, કારણ કે એ વસ્તુને પતિને ક્યાંય મૂકીને ચાલ્યા જાય, પતિને ખાવામાં હોય ઠેકાવના, બોલવામાં જેમ તેમ બોલે, બીજું પ્રતિકાર કરી બોલાય નહીં. આપણે જે ભારતીય સંસ્કારની વસ્તુ છે એટલે પ્રતિવત્તા સ્ત્રી હોય એટલે પતિની આજ્ઞામાં હર હંમેશ રહે, એને સર્વ પ્રકારે રાજી રાખીને જ પોતાનું કામ કરે અને જ્યાં પતિ ત્યાં પોતે જ હોય, કે પછી ભલે સુખ હોય દુઃખ હોય ગમે તેટલી મુશ્કેલી હોય તો એનું મન એમને મૂકીને બીજે કોઈ ઠેકાણે ના જાય. આ તો પછી આપણે જે થાય પછી આરે દુઃખી થઈ ગયા, હેરાન થઈ ગયા, આનું કંઈ ઠેકાણ નહીં, બીજું તો આપણે કોઈકની પછી સારી મેલ જોઈએ, પછી સારી મોટરો જોઈએ, મન લલચાઈ જાય. એ લલચાય જ નહીં કે ભગવાન આપણે પ્રતિવત્તા એટલે પોતાના પતિને, અને પુરુષોએ પણ પ્રતિવત્તાનો ધર્મ પાળવો જોઈએ. કારણ કે આજે એક તર્કનો ધર્મ પાડવાની વાત નથી, સ્ત્રીઓ પ્રતિવત્તા જો પોતાના પતિને મળે તો પુરુષોએ પણ પોતાની સ્ત્રીને મૂકીને બીજે જવું ના જોઈએ. એની સાથે એમનો જે સંબંધ, એમનો હેત ને પ્રીત ને એકબીજાની જે વફાદારી કે વિશ્વાસ એકબીજાને હંમેશા માટે હોવો જોઈએ તો એ ધર્મ આપણો સાચો કહેવાય. એટલે આ તો એક પ્રતિવત્તા ધર્મની વાત કરીએ છીએ. ત્યારે કહેવાનું શું કે ભક્તિ માતાએ કે હું પ્રતિવત્તા છું એ મારા પતિને મૂકીને કંઈ જતી નથી, એટલે જો તમે મારા પતિ ધર્મદેવને તમે રાખશો, એ ધર્મદેવ જો તમારી પાસે રહેશે તો હું તમારી સાથે છું જ, અને જો ધર્મદેવને પતિ અરે ભક્તિ અમે બંને છીએ તો મારા પુત્ર ઘનશ્યામ શ્રીજી મહારાજ એ પણ તમારી સાથે રહેશે. માટે આ તમે બરોબર મનમાં રાખો કે જેથી કરીને વાંધો ના આવે. ત્યારે કહેવાનું શું છે કે આ રીતે ધર્મદેવ અને ભક્તિ માતા એમને પણ એમ પોતે કહ્યું મારા પતિ ધર્મદેવ છે તો એની સાથે જ મારે રહેવાનું હોય.
શ્રીજી મહારાજ પણ શિક્ષા આપતા એમ કહ્યું છે કે પતિ અંધ હોય, રોગી હોય, દરિદ્ર હોય તો પણ ઈશ્વરની માફક પૂજા કરે, કે આપણે દુઃખ ભગવાન એવી રીતના સંજોગ આપ્યા હોય તો એ સંજોગોમાં આપણે પાર પડતી જવાનું. એની અંદર આપણે જે કંઈ સુખ દુઃખ હોય બેઠીને એકબીજાનું જીવન સારી રીતે શાંતિમય પૂરું થઈ જાય એ રીતે જો કરીએ તો વાંધો ના આવે. એ તો પછી આપણી ભક્તિ કલી વ્યભિચારની કહેવાય. એટલે આપણે પણ પોતાના ઈષ્ટદેવ જે પરમાત્મા શ્રીજી મહારાજ જે મળ્યા છે એમને વિશે પણ આપણે એવી પ્રતિવત્તા ભક્તિ રાખી બીજાને સ્વાય કહે આદર આપો. પ્રતિવત્તા સ્ત્રી છે, એનું મન જે પતિ સાથે હોય એવું પોતાના દિયર, જેઠ, સસરા, મામા, ફુવા બીજાની સાથે ન હોય, એ પોતે આવે તો એને સરભરા કરે, સેવા કરે, રસોઈ કરીને જમાડે, નવડાવે, લુગડા ધોઈ નાખે, બધું જ કરે, જેઠનું કરે, સસરાનું કરે, બધા મામા પુઆ જે આવ્યા બધાનું કરે, સેવા બધાની જ કરવાની અને આદર કોઈનો નહીં. પણ પતિની વિશેની જે ભક્તિ ને એની સાથેનું જે મન મળ્યું હોય બીજા સાથે મળે નહીં, એ પ્રતિવત્તા છે. એમ આપણે પણ આપણા ઈષ્ટદેવને વિશેની આપણે અન્ય ભક્તિ રાખી બીજાનો બધો આદર કરવો જ, કોઈનો આદર નથી. આપણે બધા સ્વરૂપો પદ રહીએ છીએ અને બધે ઠેકાને મંદિરોમાં દર્શન પણ જઈએ, મારે કંઈ સેવા લઈ આવે તો એને પણ દર્શન કરવા. એટલે એ કોઈ વસ્તુ નથી કે એમનો અનાદર કરી નાખો કે એમને છોડી દેવા, એ પણ એક મહાન અવતારો થયા છે. મહાન એ છે તો એમને વિશેનો આદર રાખી પણ આપણી ભક્તિ, આપણું મન એ ભગવાનની પાસે, આપણું મોક્ષ, આપણું કલ્યાણ, આપણી બઢતી, આપણી જે એ છે, આપણી ઉત્કર્ષ એ બધો એમના થકી છે, એવો ભાવ રાખીને જો આપણે ભક્તિ કરીએ તો આપણી ભક્તિ છે એ બરોબર દ્રઢ આપ કહેવાય. અને આ રીતે દરેક ભક્તોએ આ રીતે ભક્તિ કરી છે કે ભગવાને માગેલ કઈ કર્યું. આપણે હનુમાનજીની વાત કરી કે એવા ભક્ત અનન્ય કે રામ સિવાયને કોઈ કથા સાંભળવી ગમે નહીં, લો રામના સિવાય બીજી કોઈ કથા સાંભળે નહીં. એટલા માટે તો રામાયણ જ્યારે વંચાય છે ત્યારે હનુમાનજીનું સ્થાપન કરવામાં આવે, કારણ ખરા શ્રોતા એ છે. આપણે બધા તો સાંભળીને આમ કરીને ચાલ્યા જઈએ પણ જીવમાં કશું ઉતરે નહીં, રામમાં એ જ ભક્તિ થાય નહીં, સાંભળીને ખંખેરી ચાલ્યા જઈએ કેમ મહારાજ, કે બધું તમને પાછું આપીને જઈએ, અમે એકદમ સાવકાર છીએ, કોઈ વસ્તુ લઈ જતા નથી, ચોર નથી, અમે અહીંયા આવ્યા છે ચોર નથી, અમે કોઈ લેવા વસ્તુ નથી આવ્યા, એટલે સાવકાર છે, લઈ જતા નથી. પણ મારે કથામાંથી તો લેવાનું છે કે ભગવાનના ચરિત્રો, ભગવાનનો મહિમા છે કે જે કંઈ એની અંદર વાત મહાત્માની, અધ્યાત્મની જે આવી છે, જીવમાં ઉતારવાની છે, એવા આપણે સુંદર ભક્ત બનવાનું છે કે હનુમાનજી ભક્ત બન્યા, બીજા ભક્તો છે એવા બનીને ભગવાનની ભક્તિ કરવાની છે. ત્યારે કહેવાનું છું કે હનુમાનજી એને કોઈ દિવસ ભગવાનની કથામાં એકદમ બેઠા એક ચિત્તથી જ સાંભળે કથા પૂરી થાય ત્યાં સુધી, એવું એમને પોતાને ભગવાન નામને વિશે. એટલે ભગવાન સિવાય કોઈ દર્શન ગમે નહીં, ભગવાન રામજી કથા સાંભળે બીજી સાંભળે નહીં, એવું એમને પોતાને દ્રઢ હતું. સીતાએ જ્યારે પોતે એમને હાર આપ્યો 9 લાખનો ત્યારે પણ એમને શું કે આમ મનકા તોડી નાખી દીધા. સીતા કહે છે આ વાંદર છે, એને કંઈ ખબર છે કે આવો સુંદર 9 લાખનો હાર છે, કારણ કે સેવા કરી તે મારે બહુ આરજી કરે, એટલે અમે તને એક આ રીતે વસ્તુ તને આપી કે રાજી થઈને કે ભાઈ ત્યાં બહુ સારી સેવા કરેલી. પછી સીતા કે આવું કેમ કરે, તો કહ્યું કે એમાં રામ નથી, આ તમે વસ્તુ કેમતી આપી છે પણ એમાં રામ નથી એટલે મારે કામ નથી, એમાં રામ નહીં એનું મારે કામ જ નહીં, આપણે તો સારું જોઈને લઈ લઈએ, ચાલો વાંધો નહીં. જે આવ્યું કહીને રામ પડ્યા રહે, કૃષ્ણે પડ્યા રહે, સ્વામિનારાયણ પડ્યા રહે, કોઈ હમણાં ઘડીક આ તો કામ આવી જાય, આપણે કામ તો આવી જાય ને, પૈસા ટકે સુખી થઈ જાય ને, આપણને એવું છે. અને તરત ત્યાં આપણે એ રીતના વિચાર થઈ જાય, સંકલ્પ થઈ, એટલે ભગવાનને મૂકી દઈએ, આપણી વાતને મૂકી દઈએ, આવું થઈ જાય છે. પણ આ પ્રતિવત્તાની એની ટેક હતી કે ભગવાન રામ સિવાય ગમે એટલું મને મોટી મળે, પૈસા મળે, સમૃદ્ધિ મળે, તો મારે કામની નથી, મારે તો ભગવાનથી મળે એ જ જોઈએ છે, બીજાને કોઈ જ જોતું નથી. ગમે એટલું મને કોઈ આપે તો મારે જરૂર નથી, મારો ભગવાન આપનાર મને બેઠો છે, તો એ પછી એ મને આપશે. આ તો આપણે છોકરા સારું કેટલી માનતા હોય, કરીને કેટલા ભુવાન જાગર્યા કરીએ છોકરા સારું કે ભાઈ છોકરો થશે જ, તમે ભગવાનમાં શ્રદ્ધા રાખો ને જો ભગવાનને નહીં આપવો હોય તો ગમે એટલા ઉપાય કરશો તોય નહીં મળે. માટે જે લેવું, જે દુઃખ છે એને ટાળવું, એ પણ ભગવાન પોતાના ઈષ્ટદેવની પાસે જ પ્રાર્થના કરી, અને સુખ જોવતું હોય તેની પાસે કરો કે ભગવાન સુખ તમે જ મને આપો ભાઈ, બીજો આપતો જ કહ્યું કે મારે તારે આપેલું જોતું નથી, મને ભગવાન આપે જ વસ્તુ, બીજું નથી. એક વખતની વાત છે કે પોતે આ પ્રમાણે બહુ બીમાર થયા, અને બીમાર થયા એટલે ઘણી તાવ ચડી ગયો, ઘણા દિવસ સુધી ચાલ્યું મટે નહીં, મટે નહીં એટલે પછી બધા ઘરના કંટાળ્યા બીજું ત્રીજું કે આ મટે તો સારું દવા બીજું ત્રીજું થયું. પછી કોઈક એક ભૂવો હતો અને પછી ભૂવાને કંઈક વાત કરી કે તાર ભૂવો કંઈ હું દોરો બાંધું ને તો તાવ ઉતરી જાય,
પણ આ તો કઈ બહુ મોટા ભક્ત છે, નિષ્ઠાવાળા છે, સ્વામિનારાયણ ભગવાન છે, ખૂબ નિષ્ઠા છે એમને, કોઈનો દોરો ધાગો તો બાંધે જ નહીં અને કોઈ બીજાને માનતા પણ નથી, એટલે એ નહીં બાંધે. તો કે એમના ખાટલાના પાયે બાંધું તોય મટી જાય, હું મારો દોરો તો એવો સમર્થ છે કે ખાટલાના પાયે બાંધે તોય મટી જાય. ત્યાં પેલા મનમાં ઘણા દાડા દુઃખ હોય માણસ, કંટાળે ને, ઘરના કંટાળે ને, બધા થાય કે કંઈક જો મળતું હોય તો ચાલો કરો, મોંમાં જો મટી ગયો, શરીરનું અંધવાડ મટી ગયું, એકદમ બીજે દાડે બેઠા થયા, દાંતન પાણી કરવું, નાયા ધોયા, સ્વસ્થ થઈ ગયા, સારું થયું, બોલતા ચાલતા બધું બહુ સારું થયું. એટલે ઘરના પછી બધા રાજી થયા, બહુ સારું થયું, ઘણા દિવસે આપણું અંધવાડ મટ્યો, ખાસ થઈ ગઈ, સ્વસ્થ, તમારું સુવિધા સારી થઈ, બીજું ત્રીજું બધા રાજી થયા કે આ બહુ સારું થયું. બીજું થયું પછી કહે છે કે આ સારું થયું તો એટલા માટે થયું કે આ એક દોરો બાંધ્યો ને એને લઈને થયો. એટલે એ પેલા બેઠા હતા ત્યાં બેઠા, એમને પોતાની વાત તો ના કરી કોઈ કાનાથી મટો, પણ પછી સાજા થયા પછી બેઠા એટલે એમને ખાટલાને પાયે પેલો દોરો જોયો કે ભાઈ આ દોરો છે નો અહીંયા, કે આ તો તમને મંદવાડ નહોતો મળતો. એટલે અમે એક ભૂવો આવ્યો તો એને કહ્યું મટી જાય એટલે દોરો મળ્યો. એટલે તરત જ પેલા એ કહ્યું કે એને ભુવાન પાછો બોલાવો, મારી પાસે બોલાવો, મારે એને મળવું છે. એટલે બધાનું ગર્ણન થયું કે એકબીજા રાજી થશે, આ તો મટી ગયો એટલે રાજી થયા છે, એ કંઈક સારું એને ઇનામ આપશે, સરફા હોય છે. પછી બોલાવ્યો એને, પછી પેલા ભુવન કે છા તાવ તેમ મળ્યો કે આ મારો દોરો હતો ને એને મંત્રીને આપ્યો એટલે બોલી ગયો. એને કે તું અત્યારે તો લઈ જા તારો દોરો, તારો દોરો લઈ જાય ને મારો તાવ મને પાછો લાવો. કે પણ તમે દુઃખી તો ભલે હું દુઃખી થઉં, એનાથી મરી જઉં તો ભગવાનની ઈચ્છાથી મરી, પણ તારા દોરાથી મારે જીવવું નથી. તારો દોરો ઉઠાય અને ત્યાં ત્યાં કરે તાવ આવી ગયો, પછી ખાટલા પડ્યા ખરા, પણ છતાં ભગવાન સ્વામિનારાયણને મૂક્યા નહીં. આ ટેક જોઈ આપણી, આવી ટેક જો આપણા જીવમાં હોય તો આપણે ભક્ત થયા ને પછી આ તો ઠીક છે. રામ 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 રામ, જય 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 જય, એ કંઈ આપણે થાય જ્યાં હોય ત્યાં રામ રામ ને જ્યાં જ્યાં જય જય, બધા ફરતા ફરીએ એટલે કંઈ ના, એક સ્થિરતા રાખો. દરેક કંઈ પણ કાર્ય તમારે કરવું તો એકમાં સ્થિરતા છે તો થઈ જાય. સાધના કરનાર માણસને પોતે એક જ ધ્યેય રાખીને સિદ્ધ કરે છે. ચંદ્ર ઉપર આપણે ચંદ્ર ઉપર જનાર માણસોએ કેટલા દિવસ સાધના કરી આપ જાણો છો, કે ચંદ્ર ઉપર જવા માટે એમને એક જ વિચાર કે પછી ખાવાનું, પીવાનું, હરવાનું, ધોરવાનું, ટીવી દરો જવાનું, ફરી કંઈક બીજે જીવાનું, કંઈક લગ્નમાં માલી આવવાનું, કંઈક ફિલ્મનું કરી આવવાનું, કશું જ નહીં. કે ચાલો આજે સફર મારી એમ કંઈક આ કરીએ તે કરીને, હોલીડે છે કંઈ આમ જાય દરિયા કિનારે ના, એ કશું જ નહીં કર્યું વિચારાય. વર્ષો સુધી એમાં ને એમાં લાગ્યા જ રહ્યા સાધના એકાગ્ર, તો પછી ત્યાં ઉપર ચંદ્ર ઉપર જઈને પહોંચ્યા અને એ સફળ થયા છે. એમ કોઈ પણ વસ્તુ જ્યારે આપણે સિદ્ધ કરવી હોય તો ઋષિમુનિઓ વર્ષો સુધી સાધના કરીને આત્મજ્ઞાન આપણે પ્રાપ્યું છે. આત્મજ્ઞાન જે આપણને આપ્યું છે અને આ બધી જે દુનિયાનું જ્ઞાન, એ બધા ઋષિમુનિઓએ વર્ષો સુધી કરીને આત્માનો સાક્ષાત્કાર કરીને આ વાત લખી કે આત્મા સત્ય છે, આ બધું નાશવંત છે. એમને એમને નથી કહી દીધું કે બધું નાશું ખોટું છે, પણ આત્મસાત કર્યો, એની બહુ સાધના કરી એકાગ્ર વર્ષો સુધી, અને ત્યાર પછી કહ્યું કે આત્મા સત્ય છે, એ આત્મા આપણું સાચું સ્વરૂપ છે અને પરમાત્માની ભક્તિ કરીને મુક્તિ પામવાની છે, એ નિજાત્માનું બ્રહ્મરૂપમ કહીએ છીએ. એ વસ્તુ એમને સિદ્ધ કરી બતાવી ત્યારે વાત કરી છે કે દૂરનું સાંભળતા, આપણે દૂરદર્શનની વાતો કરીએ છીએ ને, જોઈએ છે ને, સાંભળીએ છીએ ને, ટેલિફોનની, એ બધી સાધનાઓ એમને કરીને સિદ્ધ કરી હતી. દૂરનું સાંભળી શકતા હતા, દૂરનું પોતે સાંભળી શકતા હતા, જે અત્યારે ટેલિવિઝન દ્વારા આપણે આવ્યું, મશીન દ્વારા પણ એ હતું આપણી પાસે. આપણે વેદો શાસ્ત્રોમાં બધી વાતો છે ને આ મુનિઓ સિદ્ધ કરી બતાવેલું, એવી બધી વસ્તુ જાણે એ જોઈને પછી લખ્યું. શાસ્ત્રો લખ્યા છે એમ ગપ્પા નથી માર્યું કે વેદો છે, ઉપનિષેદો છે, ગીતા, ભાગવત, બ્રહ્મસૂત્ર, આ બધા એમને એમ ગપ નથી માર્યું. એ બધું પોતે આમ સાક્ષાત સિદ્ધ કરી અને જોતા કે આવું બધું છે, આ બધું એ જોઈને પછી એમને આ વાત લખી છે અને આ વાત સત્ય છે. અને બધાના નીચોરૂપે કહ્યું કે આત્મા સત્ય છે, પરમાત્મા સત્ય છે, બાકી બધું નાશવંત છે, કોઈ વસ્તુ રહેવાની નથી, માટે એમાં મોહ ન રાખવું, પરમાત્માની ભક્તિ કરી આત્મકલ્યાણ કરવું, આ વાત સિદ્ધ બતાવી. એટલે આપણને મનુષ્યદેહ મળ્યો છે, એનું ફળ એ છે કે આપણે આત્મારૂપ થઈને પરમાત્માની ભક્તિ કરવી, એનું ફળ છે. અને એ માટે પરમાત્માનું સ્વરૂપ જેવું છે એવું ઓળખવું અને એને વિશેની પ્રતિવત્તા ભક્તિ આપણે ડર્ટ હોવી જોઈએ કે જેથી કરીને આપણને કોઈ જાતનો વાંધો ના આવે અને સુખ થાય. તો એ વાત આપણને અહીંયા શાસ્ત્ર દ્વારા, વચનાવત દ્વારા વિવેક સાગર સ્વામી સમજાવ્યું છે. તેવી નિષ્ઠા સમજણ ડરતા આપણે પણ ભગવાન વિશે થાય એવી પ્રાર્થના છે.